जय सच्चिदानंद। हवे आपणे आजनुं जे सामायिक छे एना पर थोड़ी वात करीशुं। जय सच्चिदानंद। आपणे बुद्धि अने बुद्धिनुं ज्ञान लईने आवेला छे। प्रश्न थोड़ी वार रहीने करीशुं। बुद्धि ने बुद्धिनुं ज्ञान लईने आवेला छे। હવે અહીંયા એ આપણે સમજીએ કે આંખો છે, આપણી ચામડાની આંખો છે, એ બુદ્ધિના પ્રભાવમાં છે અને એ બુદ્ધિ અને બુદ્ધિની માન્યતા સમજણ આપણે લઈને જ આવેલા છે। એટલે કોઈ પણ વસ્તુ બને તો એમાં એ તરત તમને દેખાય જ જશે। આ દેખાવું અને જોવામાં ફેર હશે। અહીંયા એક બહુ સરસ સમજણ આપી છે આપણને કે દેખાય છે તે પાછલો ધક્કો છે અને જોવાનું છે તે આજનો પુરુષાર્થ છે। એટલે આપણે કહીએ છીએ, દાદાએ કીધું છે કે જુઓ શું બને છે તેને જુઓ। આ તમારા મન વચન કાયા શું કર્યા કરે છે આખો દિવસ સંજોગોના ધક્કાથી, એને તમે જોયા કરો। હવે એ જોવાનો ભાગ દોષવાળો હશે કે નિર્દોષ હશે? તો કહે કે જોવાનો ભાગ કાયમના માટે નિર્દોષ જ હોય, દેખાવાનો ભાગ જે આપણે સમજણ લઈને આવેલા છે અને જે બુદ્ધિ તેમાં કામ કરે છે એ દેખાવાનો ભાગ કાયમ સામાન્ય દોષિત દેખાડ છે। કારણ કે આજે દાદા એમ કીધું કે અમે દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોઈએ છે, એટલે એમને એ દ્રષ્ટિ આજે પરિણામ પામી રહેલી છે, પરિણામ પામી ગયેલી છે એમ કહીએ આપણે। અને આપણે દ્રષ્ટિનો ઉપયોગ કરતા શીખીએ છીએ હમણાં, એટલે એની સામે આપણને આજ્ઞા મળી છે અને એ આજ્ઞા એ કોઈ ક્રિયા નથી, એ આજ્ઞા એ દ્રષ્ટિ છે। મુખ્ય તો બે દ્રષ્ટિ જ છે, એટલે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ, અને ત્રીજી આપણને આપી છે તે વ્યવસ્થિત શક્તિ કરતા છે। હવે આપણી બુદ્ધિ દરેક પરિસ્થિતિમાં બીજાને કરતા જુએ, કરતા મનાવે, અને આપણે પણ કરીએ છીએ, કરીને રહે છે। હવે અહીંયા એક વાત બહુ સરસ અને ઝીણી આપેલી છે કે જે કોઈ વસ્તુ બને છે એ બને છે તે કેવી રીતે બને ને એ જે વ્યવસ્થિત અને વ્યવસ્થિતની આપણે બહુ ટૂંકમાં સમજણ લઈએ તો આપણા બધાના મન વચન કાયા એ મન બુદ્ધિ ચિત્ત અહંકારથી ચાલે છે, જે પાર્લામેન્ટરી સિસ્ટમથી આપણને દાદા બહુ સરસ સમજણ આપી છે એ ચાલ્યા કરે છે અને ત્યાં વ્યવસ્થિત આવેલું છે, ત્યાં કોઈ કરતા નથી, એટલે કોઈ વ્યક્તિ કરતા નથી। અને એટલા માટે કીધું કે નિર્ણય લેનારી બુદ્ધિ છે અને એ નિર્ણય કર્મવશ લેવાય છે, લેતા નથી, લેવાય છે, અને એના આધારે સંકળાયેલો આપણો ભોગવટો છે। એટલે અહીંયા એક બહુ સરસ દાદાએ ખુલ્લી કરી છે વાત કે આખું જગત જે ચાલે છે, આપણે એમ કહીએ કે અંદર આ પાર્લામેન્ટરી સિસ્ટમથી ચાલે છે, પણ એમાં જે મૂળ વાત છે એ આપણો ભરાયેલો અંદર ટ્રેપ થયેલો આગળના કરતા ભાવથી આજે ભોગતા ભાવે એ ભરાયેલો અહંકાર છે જે ભોગવટો લાવે છે અને ભોગવટો આપે છે।
હવે ત્યાં એ ભોગવટાને ભોગવવું અજાગૃતિથી કે પછી જાગૃતિથી એ ભોગવટાને જોવું, અહીંયા આપણો પુરુષાર્થ રહેલો છે. એટલે અહીંયા એક સરસ સમજણ આપી છે કે એ ભોગતા ભાવનો ભોગવટાનો અહંકાર આપણને ભોગવટો કરાવે. હવે આપણને કે એટલે શુદ્ધાત્માને તો નહીં જ કરાવે, એ નામ ધરીને કરાવે. હવે એમાં એની વાણી સંકળાયેલી શું બોલે, મને ના ગમ્યું. અનુકૂળતા વાળું હોય તો કહે કે મને ગમ્યું. એટલે આવા એના સાદ નીકળે એવી વાણી બોલાય અંદર અને બહાર. હવે ત્યાં આપણે જાગ્રત રહેવાનું છે કે એ જ્યારે મને ગમ્યું મને ના ગમ્યું કે, પણ મુદ્દો શું છે આપણે આ વ્યવસ્થિત સમજવાનો એક પ્રયત્ન કરીએ છીએ કે આ, કારણ કે જળ વસ્તુ જે છે ને એ તો કુદરતી રચનામાં આખી આવેલી છે. અને આ કુદરતી રચનામાં છે પણ એમાં એનું જળપણું છે, એટલે નેચરલ એને શું કહેવાય, જેમ લાકડું નેચરલ કોવાય ને એના જેવું છે. પણ જે આ માણસોની જીવતા માણસોની દુનિયા કે જીવતા લોકોની દુનિયા, પ્રાણીઓને નહીં લઈએ પણ જીવતા લોકોની દુનિયા જે છે ને એમાં પ્રાણીઓમાં પણ આ જ કામ કરે છે. પણ આપણે અહીંયા મનુષ્યમાં બહુ સરસ સમજણ પડે કે ભરાઈ પડેલો આ ભોગતા ભાવ આગળના કરતા ભાવના કારણે એ આપણને પાસે આ બધા સંજોગો ભેગા કરાવડાવે અને કરાવે એ નિમિત્ત નૈમિતિક રીતે. એટલે નૈમિતિક કારણ મૂળ આ છે અને બહાર નિમિત્તો ભેગા થયા કરે છે અને કાર્ય થાય છે. એટલે એમાં ભોગવટામાંથી પસાર થવાનું થાય. હવે એટલે એ ભોગવટાને જોવાનો છે, એના આપણે ભોગવનારા નથી. એટલે અહીંયા આપણે કીધું કે એ ભોગતાપદ ઊભું ન થાય તેની જાગૃતિ રાખવાની, અને ભોગતાપદ જે ઊભું થાય તે મારું નથી. એટલે કે દીપક આનંદને ગમે ના ગમે અને એ બોલે કે આમ નહીં ગમ્યું, આ બરાબર નહોતું, આ બરાબર હતું, તો ત્યાં હું જાગ્રત રહીને આ દીપક આનંદને ગમ્યું દીપક આનંદને ના ગમ્યું પણ બોલાય છું મને ગમ્યું મને ના ગમ્યું. એટલે એના મને ગમવા ના ગમવાના વેણમાં, વાતમાં કે શબ્દોમાં કે વાણીમાં મારે સમજી જવાનું જાગ્રત રહીને કે એ કોની વાત કરે છે. તો પછી શું થાય, ભોગતાપદ ઊભું ના થાય, ભોગવનાર ખબર પડે અને એ ભોગવટો સારી રીતે આપણે જોઈ શકીએ. અહીંયા જોવાના ભાગનો પુરુષાર્થ છે, એટલે દ્રષ્ટિનો આ પુરુષાર્થ છે. અને એ દ્રષ્ટિનો પુરુષાર્થમાં આપણે એને પ્રાથમિક એટલે કે પ્રાઇમરી લેવલે જોઈએ તો કહે કે આપણા દેહ અને વાણી, એટલે વાણીને શરીર કાયાનું એ બધા વ્યવહારને આપણે જોઈએ કે એમાં કોઈને દુઃખ થાય છે, આપણા વ્યવહારથી કોઈને દુઃખ થાય છે. વ્યવહારથી દુઃખ થવું સામાન્ય રીતે કેવું બને, કોઈ કશું કીધું ને આપણે આપણી રીતે કરીએ, યા આપણે કોઈને કશું કીધું ને એની રીતે કરે ને આપણું છટકી જાય. આ બંનેમાં પોતાની ભૂલ, પછી વાણીથી થતી ભૂલો કે આપણે ટોક ટોક કરીએ, શિખામણ આપીએ, ગુસ્સે થઈએ, એ બધું એમાં આવી જાય કે જેનાથી સામાન્ય દુઃખ થાય. તો એ વાણીનો ભાગ અને વ્યવહારનો ભાગ આપણે એમ પૂછીએ કે એવો, જેમ દાદાએ પોતાના માટે કીધું કે કોઈ અમારી જોડે 6 મહિના આ જગતનો બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસ અમારી જોડે રહે તો કે એ અમારી એક ભૂલ બતાડી શકે નહીં, કારણ કે અમારી એ ભૂલો રહેલી નથી. વાણી સંબંધી બોલવાનું થાય એમને, કારણ કે દેહના ભાગમાં તો પોતે બિલકુલ પોટલા જેવા થઈ ગયા હતા. વાણી સંબંધી એમનો કલ્યાણ ભાવ હોવાના કારણે બોલવાનું થાય, કદાચ વડવાનું થાય, કદાચ ઠપકો આપવાનું થાય. અને એમનામાં આપણે એમનું જ વચન નીકળેલું છે બહુ સરસ, કહેતા વાદ ઉપર વિવાદ ના હોય
जो वाद उपर विवाद हो तो त्या व्यवहार तो नहीं पर त्या धर्म पर नहीं। अने दादानी पासे आपने जुआ मड़े छे कि एमनी पासे वादे नो तो बहु सूक्ष्मता है आपने जुए तो वादे नो तो इतने शू आम करो के आम ना करो कोई ने क्यारे कीधुज नहीं। प्रेक्टिकली प्रेक्टिकली आपने कही है। अरे आपने आखो दिवस बधाने धकेल धकेल करता होइए छे એટલે એ જે કરતા હોઈએ છે તે સામાન્ય નથી ગમતું। એટલે આખરે વાદ ઉપર એટલે આપણે વાદની કદાચ છૂટ આપીએ પણ વાદ ઉપર વિવાદ તો ના જ હોય। એટલે શું તો કે આપણે કઈ વાત કરી અને સામે કોઈ પણ જાતનો વિરોધ કર્યો તો આપણે ફરી જ જવાનું હોય તરત જ। અને જો નથી ફરતા અને આપણે પુરવાર કરીએ છીએ ચાલો એમ કહી કે એક વખત આપણે એને લેટ ગો કરીએ કે આપણી વાત ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે કહીએ અને તોય પેલા નહીં માને તો બંધ જ થઈ જવું જોઈએ। હવે દાદાની એક વાત આપણે દાખલો લઈએ કે દાદાએ કશું કીધું કે પેલું આપો કઈ સ્પેસિફિક કીધું અને જે સેવામાં હતા અને એમને કીધું શું કીધું દાદાએ તો દાદાના વચન શું નીકળ્યા મારી જ ભૂલ છે જવા દો બરાબર છે। હવે આ વાત જેમણે ફેસ કરી જે સેવામાં હતા એમને બહુ દુઃખ થતું હતું કે દાદાના વચન નીકળી પડતા હતા કે પેલું ક્યાં છે કરીને અને જો પેલા પૂછે કે દાદા શું કીધું મને ના સમજણ પડી તો ત્યાં ક્લોઝ થઈ જતા। હવે એ પસ્તાવો કરતા હતા પણ હવે આ લેવલની દાદાની આખી વ્યવસ્થિતના ભાગની સમજણ અને પોતે એવી રીતે રહ્યા હતા કે જ્યાં છેલ્લા ઔપચારિક વાદ પણ ખરેખર વાત સ્વરૂપે હતું નહીં એમાં વિવાદ તો આવે નહીં ક્યારે કીધું નથી ક્યાં ભાગા જેવો શું કરે છે ધ્યાન ક્યાં છે તારું જો સેવામાં છે તો તારું ધ્યાન ક્યાં હોય આ તો એક દાખલો છે આપણે કહીએ પણ એવા કોઈ વચન ક્યારેય નીકળ્યા નથી અને છતાં એમના એમની મુખ મુદ્રા ક્યારે એમાં એક આમ ખેંચ પણ આવી નથી। એટલે આ બધા આપણી પાસે પ્રમાણ છે કે દાદાએ કઈ રીતની એ નિર્દોષ દ્રષ્ટિની કેળવણી એમણે આ જ્ઞાનની સમજણથી કરી અને પોતે વિતરાગતાના પગથિયા ચડ્યા। અને એમાં એક વસ્તુ આપણે કહી શકીએ કે શરૂઆતમાં દાદા કહેતા હતા કે અમારે 4 ડિગ્રી બાકી છે અને છેલ્લા છેલ્લા એમના વચનો એવા નીકળ્યા હતા કે હવે 4 ડિગ્રી પણ 2.5 ડિગ્રી તો પૂરી થઈ ગઈ એમ કે અને 1.5 ડિગ્રી જેવું જ બાકી છે એવું કરીને બોલેલા। અને છેલ્લા એમના એવા વચનો હતા કે કોઈ જો એમની પાસે આલોચના લઈને જાય તો કે અમે બહુ બધાને સમય આપ્યો બહુ બધાનું કર્યું બહુ બધાને વળ્યા બહુ બધું કર્યું પણ એમ કે છે હવે અમારે રસ્તો બદલી નાખ્યો છે હવે આ મારે વાણીમાં કરવા પણ કદાચ આવે પણ એ મારી ભૂલ જ અને કચાશ કહેવાય પણ હું બીજી કોઈ રીતે કહી શકતો નથી એ શું કે સમજણ મારામાં નથી હમણાં પણ એમનું કેવું એમ હતું કે હવે એ મર્યાદા અમે ક્રોસ કરી ગયા કે એ પ્રકારની વિતરાગતા ખુલ્લી થઈ એટલે કે હવે વિતરાગતાથી લોકોનું કામ થશે એટલે કીધું દર્શનથી જ કામ થશે। હવે આપણે આ પ્રમાણ સમજી શકીએ દાદાના કે જે આપણે કીધું કે ત્યાં સિમંદર સ્વામી ભગવાન પાસે દર્શન જ છે ખાલી અને એ દર્શન થતા જ આપણે આપણી ભૂલ સમજાઈ જશે એ જીવતી જાગતી પ્રત્યક્ષ વિતરાગતા ત્યાં ખુલ્લી થઈ છે અવિરત 24 કલાકે છે। અને દાદાએ એમની દશા કહેતા કહેતા વર્ણન કરતા આ વાત કરી દીધી કે હવે દર્શનથી કામ થશે અને અમને ખબર છે કે અમે આ તો પુત્રો પણ જતા હતા આમ તો એક આમ બહારથી કહીએ આપણે વ્યવહારથી કહીએ વ્યવહાર દ્રષ્ટિને વ્યવહારથી કહીએ તો કઈ કે હકવાળા કહેવાય કે દાદાના દર્શન તો અમને થવા જ જોઈએ કરીને અને દાદાએ કીધું કે તમારે સવાર અને સાંજ 2 વખત આવવાનું લાઈનમાં આવવાનું ઉપરથી પાછલા બારણેથી ઉપર ચડવાનું અને આગલા બારણેથી નીચે ઉતરી જવાનું અને દાદાના દર્શન કરવાને પણ એટલા 2 મિનિટના દર્શન આપણે કહીએ એમાં જે દાદા આપી દેતા હતા એનું વર્ણન થઈ શકે એમ નથી। જબરજસ્ત ખાલી એ આમ જ કરતા હતા આમ કરીને જાય That's it. અને એમાં પૂરેપૂરું સમાધાન થઈ જતું કે દાદાએ અમને આપી દીધું। હવે દાદાએ જે કીધું કે અમે દ્રષ્ટિથી ધવડાવીએ છીએ દ્રષ્ટિથી અમે
એટલે જે દાદા કહે છે કે દ્રષ્ટિફળ જ્ઞાનીનું હોય અને તીર્થંકર પરમાત્માનું દ્રષ્ટિફળ જ હોય અને સેવાફળ તો જે જેમની જેવી જેટલી ભાવના છે એમને સેવાફળ મળે છે, પણ ઉત્તમ સેવા એમની આજ્ઞા છે અને એ આજ્ઞા પ્રમાણે આપણે રહ્યા તો એમાં સેવાફળનો લાભ મળે છે અને એનું પરિણામે એ દ્રષ્ટિફળનો લાભ મળે છે. એટલે છેલ્લી દ્રષ્ટિફળ, છેલ્લું દ્રષ્ટિફળ ફળ ત્યાં શ્રીમંદર સ્વામી ભગવાન પાસે આપણને એનો લાભ થવાનો છે. એટલે આ પ્રમાણ આપણે સમજી શકીએ કે દાદાએ જે કીધું કે અમે દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું એનું તથ્ય કેવું છે. એટલે જે વાણી ને વ્યવહારની ભૂલો, પછી બીજી મનમાં થાય શું કર્યા કરે છે, સમજતા જ નથી, હવે એવું અંદર કંઈ પણ ઊભું થાય તો ત્યાં આપણા ચહેરાની રૂપરેખા બદલાય જ જાય, કારણ કે ત્યાં આપણું મન સમાધાનને પામેલું નથી, તે સૂક્ષ્મમાં જાય. પેલું બહાર વાણી ને વ્યવહારનું જે છે સ્થૂળમાં જાય. હવે આપણે જોઈએ છે કે નિર્દોષ છે એ કરતા નથી, છતાં અંદરથી એમ થયા કરે કે આવું કેમ કરે છે. એટલે દ્રષ્ટિ નિર્દોષ છે પણ છતાં અંદર એવું થયા કરે છે, પણ આવું તો ના હોવું જોઈએ ને, કે આપણે સમજી શકે છે કે એવું થયા જ કરે છે, બધું બરાબર છે પણ આવું તો ના હોવું જોઈએ, હું જાણું છું કે આ વ્યવસ્થિત છે, કરેક્ટ છે, તો એ ભાગ સૂક્ષ્મતરમાં જાય છે. અને સૂક્ષ્મતરમાં એમ કીધું કે જ્યાં આપણે એકાકાર થતા નથી પણ જે ભાસે છે એકાકાર પણ જેને આભાસ પરિણામ કીધું છે એ સૂક્ષ્મતરમાં જાય છે. એટલે આપણે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતરની વાત હમણાં કરવાની જરૂરત નથી ખાસ કરીને, કારણ કે આજે આપણો ચહેરો, આપણી વાણી ને આપણો વ્યવહાર કોઈ પણ વિડીયોમાં ઉતારી શકે છે, એટલે ત્યાં આપણે એના પર ધ્યાન આપવાનું છે. અને એ દોષો, એટલે જ્યાં આપણે આવી રીતે દોષી જોયેલા છે, હવે આમાં એક વસ્તુ છેલ્લી વાત કરવાની કે દોષ જોવો અને દોષ વિચારો. વિચાર આવે કે આવું કરે છે પણ એના પર સહી નથી થતી કે હા એ આવું કરે છે, તો એને દોષ જોયો કહેવાય, આ દોષ વિચાર્યો કહેવાય. અને જો ત્યાં સહી થઈ જાય છે કે હા જુઓ ને આ આવું જ કર્યા કરે છે, કેટલું બધું કેટલા વખતથી આમ જોયા કરું છું, ખબર પડે કે આમનું આમ જ કર્યા કરે છે, તો કહે કે જ્યાં જોવાનું થાય એટલે માનવાનું થાય કે જ્યાં સહી સિક્કા વાગે છે કે આ દોષી જ છે કરીને, હજી બહાર વાણીમાં આવ્યું નથી, વ્યવહારમાં આવ્યું નથી, પણ અંદર જ ચાલે છે, અંદર પોતાની સિગ્નેચર થાય છે, તો ત્યાં એ દોષ પ્રત્યક્ષ થયેલો કહેવાય અને એ દ્રષ્ટિની બહુ મોટી ભૂલ કહેવાય. અને એ દ્રષ્ટિની ભૂલ થઈ એટલે વાણી વ્યવહાર બગડે જ. અહીંયા એ વાત આપણે પૂરી કરીએ છીએ ને, હવે પ્રશ્ન લઈએ છીએ. જય સચિદાનંદ, બોલો હરેન્દ્રભાઈ. જય સચિદાનંદ. દીપક આનંદજી, જય સચિદાનંદ. આજે હમણાં તમે લાસ્ટ ડિફાઈન કર્યું ને કે બહારથી કદાચ થઈ જાય છે પણ અંદર ઊભું રહ્યા કરે છે, એટલે બાહ્યકરણમાં કદાચ સમાધાન પામી જઈએ પણ અંતકરણ સમાધાન પામતું નથી. અરે ભાઈ, સમાધાન નથી પામેલું, શરમથી બોલતા નથી, બોલાય એવું નથી. નીનાબેન સામે બોલાય નહીં, બાળક સામે બોલાય નહીં, છોકરા સામે બોલાય નહીં, નહીં તો એ સામો થશે એવું કંઈક થાય એમ કહેવાનું. એટલે બહારથી બોલતા નથી એનો મતલબ એમ નથી કે આપણે સમજણથી કે સમાયેલું છે, જ્યાં અંદર છે ને, અંદર થાય છે ને, તો એ બહાર ગમે ત્યારે આવશે જ. બરાબર, આ તો બહાર સંજોગો મળે ત્યારે બહાર આવે છે, એ સમજવાનું છે. બહાર નથી આવ્યું એનો મતલબ એમ નથી કે બહાર સમી ગયું છે, કારણ કે આ વાત સમજવાની છે. એટલે આમાં થાય છે શું કે નિર્દોષ દ્રષ્ટિ રાખીને નિર્દોષ જોઈ લીધા પણ અંતકરણમાં જ્યાં સુધી સમાધાન થશે નહીં ત્યાં સુધી ચૂન ચૂન થયા જ કરે છે. કરેક્ટ, એટલે એ વાત આપણે કરીને ત્યાં આપણે સમજવાનું છે, ખ્યાલ આવ્યો. અને આજે આજે જોયા પછી પણ અંદરનો ભાગ આ રહે છે એ કળિયુગની કમજોરી છે. એ કમજોરી જે છે, હવે દાદા ભગવાન જે આપણને કહે છે કે આ વ્યવસ્થિતની આજ્ઞામાં રહે, તું વ્યવસ્થિતની આજ્ઞામાં રહે, કરતા નહીં જો અને ખરેખર નથી જોવો, પરંતુ આ તમે જે હમણાં આગળ વાત કરી કે આ પરિણામ સ્વરૂપે બધું આવ્યા કરે છે, તો હવે એને પરિણામ પ્રતિક્રમણ
પ્રતિક્રમણ એટલે જે આપણે કીધું છે ને અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની દોષ બાકી રહેલા છે એ છેલ્લા ભાવ સુધી આ બે ભાગને કોરી રાખવાનો જે પોતાના કપાળ પર કે માની લેવાનું જ નથી કે મારા પ્રતિક્રમણના દોષ રહ્યા નથી કે અપ્રતિક્રમણના દોષ રહ્યા નથી નિવેરો કેવી રીતે એનો છોડો પેલા ઘરમાં ના લોકોનો ક્લિયર કરો ઓકે જે 24 કલાકમાં 22 કલાક માથે બેસેલા છે અને ભટકાયા કરે છે આપણે શું કહીએ જે સમય વધારે આપણને આપણે જીમની જોડે નીકળે છે ને એનો પેલા ઉકેલ લાવો તો બીજા બધામાં તો એમને આવી જશે કારણ કે બીજા બધા લોકો જોડે લાંબો વ્યવહાર નથી લોકો જોડે ડગલે ને પગલે વ્યવહાર ઉભો થાય અને આપણી આંખો ઊંચી નીચી થાય છે કઈ કામ કરતા હોય ને કઈક આવીને કહે ને તો તરત મગજ ફરી જાય ખબર નથી પડતી હમણાં હું સત્સંગ સાંભળું છું ને હમણાં જ તમારે પૂછવાનું થયું સમજી ના જવું જોઈએ બહાર નહીં બોલે તો અંદર ચાલ્યા કરે આટલી સમજણ નથી પડતી એક કલાકનો સત્સંગ છે પછી તો હું છું જ ને અવેલેબલ ખ્યાલ આવ્યો બરાબર એટલે એટલે આપણે શું કહીએ કે જ્યાં આપણે ફોકસ કરવાનું છે ને એના ફોકસ કરીને આગળ વધો બરાબર એટલે બીજી બધી વાત સાચી છે પણ હમણાં જે બર્નિંગ પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ એટ હેન્ડ હાથમાં જે પ્રોબ્લેમ છે ને એનો ઉકેલ લાવો પણ હવે આમાં જે આપણી આ બુદ્ધિ જે એક રોલ ભજવે છે હવે તમે આગળ જ વાત કરી કે એક લાવેલી બુદ્ધિ અને એક અત્યારે પરિણામ એક પરિણામ પામેલી બુદ્ધિ અને અત્યારે જ્ઞાન પછી સમજાયેલી બુદ્ધિ એ પ્રજ્ઞા શક્તિ થી જોવાનું વાત છે એટલે માત્ર હવે એમાં આપણે આપણી જો એટલે આપણે શું કહીએ ફરીથી દેખાઈ જાય છે એ આગળનો ધક્કો છે પણ એ ધક્કાની સામે આપણે જોવાનો પુરુષાર્થ રાખવાનો છે કરવાનો છે બરાબર અને એમાં કરવાનું કીધા પછી પણ એમાં કોઈ ક્રિયા નથી પણ એમાં એ જોવાનો પુરુષાર્થ છે દ્રષ્ટિના ઉપયોગે સમજવાનો પુરુષાર્થ છે રાઈટ ખ્યાલ આવ્યો એટલે એના પર સમય કાઢવાનો છે એ જેમ જેમ નીકળતો જશે કારણ કે દ્રષ્ટિનો ઉપયોગ રાઈટ હવે થશે નહીં બરાબર ધીમે ધીમે કરીને કે ને એને આખું કે ને સ્વાધ્યાય કરવો પડે તમારે એટલે ફ્રી ટાઈમમાં બેઠા હોય ત્યારે પરિસ્થિતિને કોલ અપ કરીને એમાં જોવાનું કે શું થયું શું સમજવાનું હતું મેં શું જોયું શું દેખાયું એ બધું અને પછી ક્લિયર થશે સમાધાન થશે એક એક પ્રોબ્લેમ ને કે ને પાપડી છોલી નાખી પણ ભાઈ બે જણા અંદર રહી ગયા કેમના રહી ગયા તો કે ધ્યાન ક્યાં હતું પાપડી છોલતી વખતે તમારું ધ્યાન નહોતું કશું બીજે જતું રહ્યું બરાબર એ રીતે જોવાનું ચુકાઈ જાય છે ભોગવટો આવે છે કર્મકૃત તેમાં તણાઈ જાય છે અને એ જોવાતો નથી એટલે એના પરિણામે સામાન્ય પર કરતા પડવાનું આરોપણ થાય છે એટલે આમાં દીપક આનંદજી એ રીતે સમજવાનું કે હવે જ્યાં જ્યાં મારો વ્યવહાર એટલે આ નિર્દોષ દ્રષ્ટિથી ચોખ્ખો થતો જશે ત્યાં સામે વાળાનો પણ વ્યવહાર મારી જોડે ચોખ્ખો થઈ જશે એમનું તો જોવાનું જ નથી તમારા નૈમિતિક કારણ ભૂસાઈ ગયા એટલે તમારા માટે આ જગતમાં કોઈ નિમિત્ત જ નથી અચ્છા નૈમિતિક કારણ અંદર છે ત્યાં સુધી બહાર નિમિત્ત કોઈ ને કોઈ રીતે આવશે અને જેમની પર દ્રષ્ટિ પડી એનું કામ થઈ ગયું એમણે કીધું અમે બહુ ખટપટ કરી આજ લગી તો ક્યાં વડ્યા થપ્પડે મારી પણ પછી ખબર પડી કે કશું વળ્યું નહીં એટલે અમે અમારો રસ્તો બદલી લીધો બરાબર અને હવે એ દર્શન થી જ કામ થશે દાદા કહેતા ને ઘણી વખત આગળ કીધું છે આ તો અમારી ભાવના છે એટલે અમે આ બોલીએ છીએ ખટપટ કરીએ છીએ કે આવો જ્ઞાન લઈ જાઓ સત્સંગમાં આવો ને બધું એ પણ આથમ તો સુરત છે બરાબર એમ કરીને કીધું રાઈટ બરાબર જય સચિદાનંદ નીનાબેન જય સચિદાનંદ દીપકજી જય મેશાભાઈ જય સચિદાનંદ ये प्रश्न जो अभी इतना सारा डिस्कशन हो गया उसी के ऊपर था मेरा भी प्रश्न जैसे कोई निर्दोष कोई किसी का दोष देखा मैंने ज्ञान का एप्लीकेशन किया सब कुछ किया प्रतिक्रमण प्रत्याख्यान हार्टिली किया फिर भी उसको वो थोड़ा लंबा चलता है तो वहाँ कहाँ कचाश है
या निश्चय किया, प्रतिक्रम प्रत्याख्यान, ये सब अभी डिस्कस हुआ। बुद्धि छोड़ती नहीं है। हाँ, तो उसका क्या इलाज है, ट्रीटमेंट? वो उसका उसको है ना, कभी वो प्यार से समझाने से बच्चा सुनता नहीं है तो डांटते हैं ना। हाँ, जब डांटते नहीं है तो उसको ठोकते हैं ना जी। हाँ, तो ऐसा करना है, लेकिन खुद की बुद्धि को वो अपनी बेटी की जैसी इतनी लाडली है ना, उसको शादी करने के बाद ससुराल भेज दिया था, फिर भी मैके आके दंगा करती है। तो उसका ट्रीटमेंट बताइए सर जी। वो तो ऐसा है ना, अपने गुजराती में बहुत सुवाड़ा थी गया। अच्छा, सुवाड़ा थी गया, एटले सुवाड़ा खबर पड़े ना, बहुत सॉफ्ट हो गया, स्मूथ एंड सॉफ्ट। किसी को दुख हो ऐसा नहीं करना चाहिए, लेकिन ये सिद्धांत अच्छा है, लेकिन खुद के लिए एक लकड़ी साथ में रखो, जब सीधे समझते नहीं है ना तो खुद को ही दे दो, एक कोटारी साहब के सामने नहीं देना, बाथरूम में जाके देना। तो अगर वो क्या हो रहा है, इतना आवाज क्यों आ रहा है, कुछ नहीं, वो क्या बोलते, वो कॉकरोच आ गया ना, वो बोले दादा ने नहीं बताया, नहीं वो बहुत बड़ा कॉकरोच है। आप समझे जी, ये जरूरी है। एना माटे शू कीधु, दादा ने ठपका सामायिक पण कीधु, पोतानी जात ने अरीसा मां जेने थोड़ो ठपको आपो, बहु वाल करिया, पंपाड़ पंपाड़ करियु, जो पंपाड़ पंपाड़ करवाती सुधरी जतु होत ने तो आज लगी सुधरी गयु होत, सुधरी गयो होत, बराबर। हां, ख्याल आवी गयो जी। એટલે થોડી પેલા કે ને કે કેમોથેરાપી દેની પડેગી जी, समझ गए, बस थोड़ा की मुद्रा भी दे दो, कीमो भी रेडिएशन, बोलो एक दो ही से काम हो जाएगा। वैसे तो डॉक्टर ने 5 बताया है, दादा भगवान ने 5 बताया, लेकिन हम कोशिश करेंगे कि एक दो में ही खत्म हो जाए। ओके, हो जाएगा थोड़ा रियली। ऐसा है ना, ये कलयुग का 5वें आर्य का उद्गल है, इसमें उपयोग करेंगे हम बाहर से, लेकिन वो पहुंचेगा अंदर। जी जी, ऐसा है ना, वो ऐसा मीटर हो गया है, वो दादा भगवान के बाप को भी मानता नहीं है, बोलता है ऐसे, श्रीमंत स्वामी ऐसा ऐसा करते हैं कि इन्होंने काट तो नहीं, એટલે પછી એને થોડો આવી રીતે ટ્રીટમેન્ટ આપવાની, કીમોથેરાપી અને સાંજે સાંજે સારું ખવડાવી દેવાનું, એટલે વાર્તા પૂરી। ઓકે ક્લિયર જી જી જી, जय सच्चिदानंद, जय सच्चिदानंद। एक आंख में प्रेम और दूसरे आंख में कड़काई, कड़काई आ राखवानु, पोतानी जोड़े पण बीजा जोड़े तो सारी रीते कड़काई ज राखीए छे, प्रेम नी तो खाली वात ज करीए छे, पण पोता साथे करशो ने तो जी बहुत सरस रहे। राइट, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। कीर्ति बेन, हां, जय सच्चिदानंद, दीपक, जय सच्चिदानंद। ओके, आपरो वाक्य छे चरण विधि नु, स्थूल संयोगो सूक्ष्म संयोगो वाणी ना संयोगो पर्च ने पराधीन ए ज्ञान मारा हृदय विषय संस्थापित रहो। सो पर्च ने पराधीन जारे कई पण वस्तु बने जीवन मां, आम अपने खबर पड़े के सामे वालो पण एना एने लीधे वर्ती रह्यो छे के बोली रह्या छे, सो ए केवी रीतना समझवानु अने आगळ पछी। पराधीन एना सत्ता मां नथी पण ए वर्ती रह्या छे के बोली रह्या छे, देहना स्थूल संयोगो। देहना स्थूल संयोगो, समझायु? हाँ बोलो, देहना स्थूल संयोगो समझायु? यस बोलो, हाँ हाँ हाँ। मनना सूक्ष्म संयोगो, ओके, मनना सूक्ष्म संयोगो, वाणीना संयोगो, बराबर, पर छे એટલે શુદ્ધાત્માથી જુદા છે, ઓકે, પર છે બરાબર, પરાધીન છે એટલે કે વ્યવસ્થિત શક્તિને આધીન છે, બરાબર, અને પરાધીનતા કરાવે છે એટલે એના મન વચન કાયા જે રીતે વર્તે છે કે જે રીતે ક્રિયાઓ થાય છે ને એની સામે આપણી હેલ્પલેસનેસ રહે છે, હેલ્પલેસ, હું કઈ કરી શકતો નથી, એટલે પરાધીનતા કરાવે છે, એ પણ આપ્ત સૂત્રમાં છે,
और छे पराधीन छे ने पराधीनता कराव नारा छे एक नान मारा नदी ने विशेष संस्थापित रहो हाँ पण એટલે એ એ વખતે એવા સંજોગોમાં આપણે સંતા રાખીને કેવી રીતના એનું મારે જમ્મા નિકાલ કરવો છે બસ રાખવાની નથી મારે જમ્મા નિકાલ કરવો છે દાદાની આજ્ઞા મારે પાડવી છે દાદા મને શક્તિ આપો દાદાએ આટલું જોયું કે આપણે સિક્કો વાગી ગયો પાસ આહાહા થાય નહીં થાય એ આપણે જોવાનું નથી કારણ કે નહીં જાય તો તમને અંદર પ્રતિક્રમણ થશે હા તો આગળ આપણે બોલીએ છીએ કે ડખો ડખલ કરું નહીં એટલે ડખો એટલે આ સિચ્યુએશનમાં હું ડખો ડખલ બુદ્ધિ વાપરતા નથી પરિણામ આવ્યા પછી જેનો જવાબ આવી ગયો હોય પછી પણ આપણે સવાલ કરીએ પણ આમ થયું કેમ ખબર ના પડી નહીં પડી દુખ્યું અને શીતલે કીધું ને મને વાગ્યું તેનું પરિણામ આવ્યું ને પરિણામમાં શીતલની ભૂલ કે તમારી ભૂલ મારી ભૂલ ના પણ વ્યવહારથી તો એવું ના હોવું જોઈએ ને વહુ થાય ને એનાથી એવું કરાય બરાબર હવે ખબર પડી આ બધું અંદર ઉભું થાય છે ને ડખો થઈ જાય છે અને પછી સામાં દોષિત દેખાય પરિણામ આવી ગયું તમારે જે ભોગવટોમાં પસાર થવાનું હતું ને તે તમે પસાર થયા જવાબ આવ્યો કર્મનો જવાબ આવ્યો ને પછી તેમાં છૂટાછૂટ થાય છે સામાને દોષિત ગણાય છે એટલે ખાલી દેખભાળ રાખવાની મને શક્તિ આપો એટલે જોવાની મને શક્તિ આપો સમજવાની મને શક્તિ આપો કે આ મારું પરિણામ આવી ગયું વાત પતી ગઈ પેટ પકડ્યું હતું ને બાથરૂમ જાય એવા 10 વખત રાત્રે હવે એ વાત પણ હું રાત્રે 10 વખત ગયો હતો હવે એની શું વાત કરવાની થઈ હવે ગોળી લીધી ને બંધ થઈ ગયું પછી હવે શું છે ખ્યાલ આવ્યો પણ મારી વહુએ એવું ના કરવું જોઈતું હતું ને એને રાત્રે પેલું ખવડાવીને મને આગ્રહ કર્યો ને એટલે મારું પેટ બગડ્યું હતું ખ્યાલ આવ્યો બરાબર જય સચિદાનંદ જય સચિદાનંદ ગીતાબેન સાહેબ અહીંયા દાદા ભગવાન કે છે કે એક પરમાણુનું મિલન વ્યવસ્થિતના નિયમની બહાર નથી એક પરમાણુના નિયમ વ્યવસ્થિતના નિયમની બહાર નથી તો એક શબ્દ વાણી રૂપે નીકળે અને એના પરમાણુઓ છૂટા પાડીએ તો આખી રૂમ ભરાઈ જાય એકદમ ચોખ્ખા એ પરમાણુનું મિલન વ્યવસ્થિતના નિયમ વગર ના થઈ શકે તો આ કદરૂપા પરમાણુની તો વાત જ શી કરવી કયા પરમાણુ ની વાત શું કરવી કદરૂપા પરમાણુ ની તો વાત શી કરવી દરેક પરમાણુ પણ વ્યવસ્થિતના નિયમને આધીન છે અને એક પરમાણુ એવું નથી કે એક જગ્યાએ ઊભું રહે નિરંતર સંસરણ થયા જ કરે છે આમાં થોડો પ્રકાશ આપો ને સાહેબ આ શું વાત બને છે કે જે જે સંજોગો બધા બને છે ને એને આપણે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ કહીએ છીએ વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા માત્ર છે કરીને આપણે કહીએ છીએ ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ આ જે અંદર કારણ રૂપે જે અહંકાર બંધાયેલો છે ને એ બધું કરાવે છે અહીંયા જાઓ આમ કરો પેલું કરો આ બોલો આ રીતે બોલો ખબર પડી હવે એ તે વખતે જે બધા સંજોગો ભેગા થાય એ ભેગા થઈને કાર્ય થાય છે અને ભેગા થવામાં આ વ્યવસ્થિત શક્તિનું કામ છે અને એટલે એને જો બહુ સ્થૂળ ભાષામાં કહીએ જાડી ભાષામાં તો જગત કેવી રીતે ચાલે છે નિમિત નૈમિતિક પણે
નૈમિતિક કારણ આપણી અંદર પડેલા છે, બહાર નિમિત્ત ભેગું થવું, એ બધું એટ અ ટાઈમ થાય છે અને ધડાકો થઈ જાય છે. શેનો ધડાકો? ભોગવટાનો. ધડાકો શેનો થાય છે? ભોગવટાનો. પછી એ ભોગવટો ગમતા રૂપે હોય કે ના ગમતા રૂપે હોય, પણ આ ધડાકો છે. અને ધડાકો થાય છે તે આપણે એને જોઈ નથી શકતા. જોઈ એટલે કે, કારણ કે આ જે ભોગવટો છે એ કર્મનું પરિણામ છે, અને એ જેમના ભાગે આવ્યું એનું પરિણામ છે. એટલે ભોગવે તેની ભૂલ કરીને કીધું, ખરેખર ખરેખર બન્યું તે ન્યાય કીધું. એટલે આપણે નિમિત્તને દોષિત જોઈએ છે, એટલે કે બુદ્ધિ દેખાડે છે, અને ત્યાં આપણું આ જાગૃતપણે જોવાનું ચૂકી જવાય છે. એટલે ત્યાં પછી પોતે ભોગવટામાં ભોગવનારા થાય છે. અને ભોગવનારા થવાથી સામા કરતા મનાશે જ. ભોગવનારા એ અજાગૃતિ થાય છે, કારણ કે હવે પ્રમાદ કામ કરે છે, અજ્ઞાન કામ નથી કરતું, ભ્રાંતિ નથી કામ કરતી. કારણ કે ભ્રાંતિ રહી નથી, હું શુદ્ધાત્મા છું બોલે છે. હવે એનો વિસ્તાર કરજો, બધા સંજોગોમાં વિસ્તાર કરજો. જરૂર જરૂર. વિચાર રૂપે આવે, એ જે અંદર કારણ રૂપે સર્જાયેલા છે ને, તે વિચાર રૂપે ફૂટે, અને પછી તમને કામ કરો તેમ કરો ને બધું કરાવે. બરાબર છે સાહેબ? પણ એ કદરૂપ પરિણામ પરમાણુ છે એનું શું સાયન્સ છે સાહેબ? જે નેગેટિવ અંદર ચાલે તે. ઓ અચ્છા, હા 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 પરમાણુ તો પોઝિટિવિટી હોય. પોઝિટિવ એટલે કે સાતા આપનારું કે અસતા આપનારું બંને પરિણામ જ છે. ખ્યાલ આવી ગયો? હા હા આવ્યો આવે સર. જય સચિદાનંદ. જય સર, ખૂબ ખૂબ અભિનંદન. ગીતાબેન મણિનગર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણને જે અંદર વિચાર આવે છે એના ઉપર આપણી સાઇન થાય છે કે નથી થતી એ કેવી રીતે ખબર પડે? અસર થાય એટલે સાઇન થયેલી છે. અસર તો થઈ હોય ત્યારે આપણને વિચાર આવે ને? એની અસર રૂપે વિચાર આવે, પણ એ પહેલું પરિણામ કર્મ નું પરિણામ છે, અને પછી જે અસર થાય છે એ અજાગૃતિ નું પરિણામ છે. બરાબર છે. અસરમાં પોતે અસર રૂપ થવું એ પોતાની અજાગૃતિ છે. હમણાં સિમ્પલ તમને કહું, તમને સમાચાર મળે, બાજુમાં બેન રહેતા હતા ને એમને બહુ અચાનક પેટમાં દુખ્યું ને ખબર પડી કે કેન્સર છે, તમને શું થાય? બિચારા, બસ એવું થાય. આપણા સગા વાલા બાજુના કાલે સેમ આ જ એક્ઝામ્પલ બન્યું છે. બોલો. અને એ જ વસ્તુ પોતાના ઘરમાં કઈ થાય, હા એ તો હવે ખબર પડી. હા હા, અહીંયા એ વાત સમજવાની છે. પણ મારું એક એક્ઝામ્પલ આપું ને તો મને કેવું થાય કે કોઈની સાથે બી કંઈ બન્યું હોય ને તો પછી એનો નેગેટિવ વિચાર આય જાય. પછી કંઈક સારું બને ને ત્યારે પછી એવું થાય કે અરે આ તો ખોટું થયું, તો એ સાઇન થઈ ગઈ કહેવાય કે પછી થાય? બધી સાઇન જ થાય છે, અસર થાય છે, બધી સાઇન જ છે. પહેલેથી છેલ્લે લગી, પણ ધીમે ધીમે કરીને આપણે કયા લેવલે એમાંથી નીકળીએ છે ને એ જોઈ લેવા. પાણી જો વ્યવહાર બગડે, પાણી બગડે તો એ બધા આગળના પરિણામ છે. ખાલી અંદર જ અસર થાય ને અંદર જ ઉત્પાદ થાય તો મનના જ પરિણામ છે, બહાર વાણી વ્યવહારમાં આવ્યું નથી. વાણી વ્યવહારમાં આવ્યું હોય કે ના આવ્યું, પણ અંદર પાછું એનું એ ચાલ્યા જ કરતું. હા, એટલે એ અંદર ચાલે છે, કારણ કે સમાધાન નથી થયેલું. સમાધાન કરી લેવાનું છેલ્લું સમાધાન એક જ છે, વ્યવસ્થિત. હું શુદ્ધાત્મા અને આ વ્યવસ્થિત. પણ એ વિચાર તો આપણા હાથની વસ્તુ નથી લાવવા. કોણ કહે છે? પણ એને આયા કરો તું વ્યવસ્થિત. નોય મારો વિચાર, હું શુદ્ધાત્મા છું. હા, છોકરો તોફાન કરે તો તમે ઊંધા ફરીને બેસી ના જાઓ, કર્યા કરતા રહે, મારે જોવું નથી. જોઈ તો દાજે ને, એના જેવું છે. આ આપણે મોડું ફેરવી લઈએ છે, આ જ્ઞાન થી મોડું ફેરવી શકાય. કારણ કે જયારે બહુ પડતું હોય એના અંદર બહુ બધું તોફાન ચાલતું હોય તો શું કરવાનું? કે આપણા હાથમાં સત્તા નથી કે એને લગે ને
લાઈટ બંધ કરી દો કે નટ બંધ કરી દો એવું કઈ છે નહીં આમાં. એક એ આપણા હાથમાં નથી, કોઈના હાથમાં નથી, એટલે આપણે ઊંધા ફરીને બેસી જવા. અને છોકરા કે ઘરનું કોઈ હોય તો આપણે ઇગ્નોર કરી શકીએ છીએ, પણ જો ફેમિલીમાં બીજું કોઈ હોય ને તો એને ઇગ્નોર નથી થતું એટલું. એટલે વાંધો નથી, ધીમે ધીમે કરીને થશે. તો એ સાઇન થઈ ગઈ પછી પ્રતિક્રમણ કરવા પડે કે અસરના તો પ્રતિક્રમણ કરવાના જ ને. જેટલી અસર એટલા બધાના પ્રતિક્રમણ માંગે. સમજાઈ ગયું? આપણી પાસે ટાઈમ નથી, ખ્યાલ આવી ગયો? અસરના પ્રતિક્રમણ. ઓકે, જય સચ્ચિદાનંદ. અમીબેન જય સચ્ચિદાનંદ સ્વામીજી. આપે જે આગળ વાત કરી ને કે જે આ આંખોથી તો પેલા આપણને પાછલો ધક્કો છે એટલે જોવાય જ જશે, દોષિત છે બરાબર, પણ અંદરના આંખથી તરત જોઈ લેવું છે એટલે દેખાવું અને અંદરથી જોવું. તો જો આપણે પ્રતિક્રમણ હવે ક્યાં નહીં જોવાયું ત્યાં પ્રતિક્રમણ, કે પછી ઓલા આંખોથી જોવાઈ ગયું બુદ્ધિથી ના જોયું એનો પ્રતિક્રમણ, અને જોઈને જે તમારો વાણી વ્યવહાર બધો બગડ્યો તેના પ્રતિક્રમણ. એટલે એને શું કહીએ કે જે અવળું ખવાઈ ગયું હતું ને એના કારણે વોમિટ થઈ, તો પછી વોમિટ ના પ્રતિક્રમણ નહીં કરવાના, એટલે વોમિટ સાફ નહીં કરવાની. બહાર બધું તોફાન કર્યું તે, એટલે એ ચોખ્ખું કરવાનું. પછી ધીમે ધીમે આપણી જાગૃતિ એવી વધે કે એવું અવળું આવે ને તો તરત તમને ખબર પડી જાય, એટલે પછી એ ગ્રહણ કરવાનું જ બંધ થઈ જાય, તો પછી બીજી વોમિટ ની અસર જ નહીં આવે. બરાબર, સમજાયું? એટલે હંમેશા અંદર થી બહાર આવે છે. પેલા અંદર ઉભું થાય, આ લારી પરનો બટેકાવાડા તો સોલિડ છે, હું આ પેટ બગડતું તો એક વખત બગડી જવા દો, પણ આ તો ખાવું જ છે કરીને જોયું જશે. બધી દવાઓ છે ને આપણા પાસે, બધા પ્રકારના ફૂડ પોઈઝનિંગ ની દવા છે, થયું તો આપણે આ દવા લઈ લઈશું. એ કેટલી વખત તમને આ સાચો દાખલો કહું છું, એક બેન અમેરિકાથી આવતા હતા ને, તો જતી વખતે એટલે રાત્રે પ્લેનમાં બેસવાના છે ને, તો ત્યાં પાર્લા જઈને પેલી જે બધી લારીઓ છે ને, તે બધી લારીનું બધું ખાઈ નાખે. એમ કે હવે જે કઈ પણ થશે ને તે એરલાઈન ની જવાબદારી, કઈ પણ થશે ને તો એરલાઈન ઇઝ સપોઝ ટુ ટેક કેર, અને બિનદાસ થી ખાઈને જતા રહ્યું. એ કેટલી વખત એવું થયું છે, પણ આ વાત અંદર સમજણ શું છે, હવે જે તે પણ થશે ને તે એરલાઈન ની જવાબદારી કરીને જતા રહી છે, પણ આવું કહી છે. હવે ખબર પડી? જયારે બગડે અને પછી કઈ હોસ્પિટલાઇઝ થાય ને પછી લાંબો કેસ થાય, તો પછી આ માન્યતા બદલાઈ જાય, કરવા જેવું નથી. ખ્યાલ આવ્યો? એટલે સ્થૂળમાં આયા પછી આંખ ખુલે, પણ પેલા તો સહી થાય જ, વાંધો નહીં, આપણે એક વખત ખાઈ લો ને જોયું જશે. સમજાયું? હા, સમજાય. અને જે ઓલું કે આપણે કહીએ ને કે સેન્ટરમાં રહેશો ત્યારે જ આપણને નિર્દોષ દેખાશે, તો સેન્ટરમાં રહેવું એટલે? હા, સેન્ટરમાં રહેવાનો સેન્ટરમાં આવવાનો જ રસ્તો છે. સ્થૂળમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતર, સૂક્ષ્મતરમાંથી સૂક્ષ્મતમ, સૂક્ષ્મતમ એ સેન્ટર છે. ઓકે, ખ્યાલ આવ્યો? હા, જેમાં એકાકાર પણ જ નથી, છૂટું છૂટું જ રહે તો સેન્ટરમાં આવી ગયા. બરાબર? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને આજની ખબર પડી ગઈ કે આજે નિર્દોષ દ્રષ્ટિ અને નિર્દોષ દ્રષ્ટિની કેળવણી, એ દ્રષ્ટિની કેળવણી છે જેના પરિણામે જગત નિર્દોષ દેખાશે, અને જ્યાં આપણે નિર્દોષ જોયું નથી ત્યાં આપણા વ્યવહાર બગડે, આપણી વાણી બગડે, આપણું મન બગડે. ત્યાં સુધી આજે આ ત્રણ પર જ ફોકસ કરવાનું છે, કારણ કે આ બધામાં આપણો ચહેરો બગડી જાય છે. ગમે તેટલા બ્યુટી પાર્લરમાં કે જેને સરખું કરી આવેલા હોય ને તો ફોટો પાડે ને, તમને એક ટાઈમે ફોટો લેવાનું મન થયું એમ કે ખબર પડી? તો કેવું તો જોઈએ, તો હું જરા ચીઝ બોલીને પણ હસી લઈ લેવા તેમ કરીને. ખ્યાલ આવી ગયો? એટલે આ બધા દોષો આપણા પેન્ડિંગ છે, આપણે ગોઠવણી કરશું, નક્કી કરશું એટલે ચોક્કસ દેખાશે. એ દાદાની કૃપાનું ફળ છે, આપણે નક્કી કરીએ અને એ રીતે ચાલવા માંડે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે, બધાને સરસ સામાયિક માટે ખૂબ ખૂબ શુભેચ્છા. જય સચ્ચિદાનંદ.